સમાચારમાં આગળ વાત કરીએ તો કરિયાદરા ઘઉંવાવ નદીમાં યુવક ડૂબ્યો હોવાની સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં વિસર્જન કરવા જતા યુવક નદીના પટમાં ચેકડેમમાં ડૂબી ગયો હતો। ચેકડેમમાં ડૂબવાથી યુવાનનું મૃત્યુ થયું હતું। આ વચ્ચે વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો। ઈડર પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો। આ વચ્ચે ઈડરના કડિયાદરા ઘઉંવાવ નદીમાં દશામાને વિસર્જન કરવા જતા યુવક નદીમાં ડૂબી ગયો હતો। વહેલી સવારે નદીમાં બનાવેલ ચેકડેમ પાસે 30 વર્ષીય યુવાન ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો। મળતી માહિતી મુજબ યુવક કડિયાદરા ગામના ઠાકોર કમલેશભાઈ જેશાભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ અંગે વાત કરીએ તો જે પ્રકારે ઘટના સામે આવી છે તેમાં 6 લોકોના પણ મોત થયા છે અત્યાર સુધીમાં। તે પ્રમાણે વાત કરવામાં આવે તો ઘટનાની જાણ થતાં ઈડર ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ યુવકની લાશ નદીની ચેકડેમમાંથી બહાર કાઢી હતી, જે બાદ ઈડર પોલીસ દ્વારા લાશ પીએમ અર્થે ચોરીવાડ સિવિલમાં ખસેડવામાં આવી હતી। સાબરકાંઠાથી સંવાદદાતા આપણી સામે જોડાઈ ગયા છે। જો વાત કરવામાં આવે કે જે પ્રકારે ચેકડેમમાં આ સમગ્ર યુવકની જે ઘટના સામે આવી છે પાણીમાં ડૂબી જવામાં, આ સમગ્ર વિગતે અત્યારે હાલ જે દશામાની મૂર્તિની પધરામણી કરવા જવામાં આવતો હતો, આ યુવક તે પ્રકારે તેમનો પગ લપસીને આ ખાબકી ગયો હતો અંદર, શું છે આ વિશે વધુ અંગતે માહિતી? સવારના 4 વાગે અંધારું હતું અને અંધારાના સમયે તે દશામાની મૂર્તિ રિસર્જન યુવાન 30 વર્ષનો યુવાન ત્યારે મૂર્તિ પધરાવે છે ત્યારે એનો પગ લપસી જાય, અચાનક જે એકદમ નું ખાડો લપસી જતા એમના યુવાન ડૂબી જવાથી મોત નપજ્યું હતું। આ પ્રકારે જે ઘટના જે બની છે તેમાં મૂર્તિ પધરાવવા જે યુવક પાણીમાં જતો હતો, પરંતુ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા એવી કરવામાં આવી હતી કે નહીં? કેમ કે અનેક વખત આવા બનાવ બને છે, તે પ્રકારે જે પ્રકારની મૂર્તિ પધરામણી કરવામાં આવે છે ત્યારે તંત્ર પણ ત્યાં મોજૂદ હોય છે, શું કહેશો આ વિશે? જે તંત્ર દ્વારા જે આ ગામડાના જે વિસ્તારમાં નદી કિનારામાં આવી કોઈ તંત્ર દ્વારા કોઈ એલર્ટ કરવામાં નતા આવ્યા અને નદીના પાણીના કારણે જે મૂર્તિ નિસર્જન કરવાના ગયા હતા એ સમયની આ ઘટના બની હતી। સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સાબરકાંઠાની આ સમગ્ર ઘટના સામે આવી છે જેમાં વિસર્જન કરવા જતા યુવક નદીના ચેકડેમમાં ડૂબી ગયો હતો।